नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपनो हृदयपूर्वक स्वागत है। आज टॉपिक है मित्रों के तमने गम्मे ते भयंकर में भयंकर एसिडिटी थती हो तो ये एसिडिटी कोईपण प्रकार की दवा लीधा वगर कायम माटे एसिडिटी ने दूर करवी होय एना माटे आयुर्वेद में चरक ऋषि चरक संहिता की अंदर अने बागवत ऋषिए अष्टांग हृदय नामना ग्रंथ की अंदर अद्भुत वर्णन करेलू। जी हाँ मित्रों, तमने एम लागे कि भाई हूँ गप्पा मारे छे, गप्पा नहीं मारत, परंतु अपना ऋषिओ लखेली बात है। आपणे एसिडिटी ने जीवो त्यां सुधी ना थवा देवी होय तो एना माटे शू करवानुं। सौथी पहला आपणे समझीए कि एसिडिटी केवी रीते थाय छे। एसिडिटी बे प्रकारनी होय छे। एक एसिडिटी आपणे दबाईने खोराक खाईए अने जठरनी अंदर रहेलो जे HCl हाइड्रोक्लोरिक एसिड छे ए ऊपर आवे त्यारे आपणने अन्नडीमां आवे छे त्यारे आपणने बळतरा थाय छे, अथवा खाटा ओडकार आवे छे अने आपणे वरियाळी अने साकर चावी चावीने खाई जाइए, अथवा दाणा जीरुनो पाउडर पाणीनी अंदर नाखी अने गूंडे गूंडे पी जाइए तो पण ए एसिड छे ए शांत थाय छे अने आपणी जे एसिडिटी छे शांत थाय छे। घणा लोको गोळी गळे छे तो गोळी आपणे गळीए एटले एसिडिटी मटी नथी जती, पण एने दबावामां आवे छे, जे बळतरा थाय छे ए बळતરાને માત્ર ને માત્ર બળતરાને શાંત કરવામાં આવે છે, પણ એસિડિટી મટતી નથી। એટલે એસિડિટીની ગોળી જિંદગીમાં ક્યારે ગળવી નહીં, કારણ કે એ આપણા લીવર અને કિડની ઉપર જો નિયમિત ગળવામાં આવે, વધારે પડતી જો એસિડિટીની ગોળી લેવામાં આવે તો એ આપણી કિડની અને લીવર ઉપર ક્યાંક ને ક્યાંક લોબાગળે અસર કરે છે। તો બીજી એસિડિટી છે જેને અમ્લપિત કહેવામાં આવે છે, એટલે કે લોહીની એસિડિટી। તો આ એસિડિટી કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે જઠરની અંદર વલોવાય છે, 2-3 કલાક પછી એ ખોરાકની અંદરથી બે ભાગ બને છે, એક સારો અને એક ખરાબ ભાગ, એટલે કે એક કચરો બને છે, નકામો કચરો બને છે એ ખોરાકની અંદરથી, જેને આપણું બોડી છે શરીર છે એ મળ અને મૂત્ર દ્વારા ત્યાગ કરી દે છે, શરીરમાંથી બહાર કાઢી દે છે। બીજો ભાગ જે વધે છે જે સારો, એની અંદરથી આપણું શરીર 7 ધાતુ બનાવે છે। પહેલી ધાતુ છે રસ ધાતુ, એનું પાચન થયા પછી એની અંદરથી રક્ત ધાતુ બને છે, એટલે કે લોહી બને છે। પછી છે મજ્જા, એટલે કે મસલ્સ, આપણા જે મસલ્સ બને છે મેદ ધાતુ બને છે, પછી મજ્જા ધાતુ બને છે, અસ્થિ એટલે કે હાડકા બને છે, આપણે જે ખોરાક લઈએ છીએ એનું પાચન થાય છે એમાંથી અસ્થિ પણ બને છે એટલે કે હાડકા બને છે, અને શુક્ર ધાતુ બને છે। તો આ 7 ધાતુઓ આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાક બરાબર વલવાય છે એની અંદરથી એ બને છે। હવે એસિડિટી ક્યારે થાય છે? આયુર્વેદ મુજબ જ્યારે આપણે કોઈપણ ખોરાક લઈએ ત્યારે એ ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી। હવે ખોરાકનું પાચન ક્યારે ના થાય? તો આયુર્વેદમાં કહે છે કે જ્યારે આપણો અગ્નિ જઠર અગ્નિ મંદ પડે છે કોઈપણ કારણસર, ત્યારે આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી, અને ખોરાકનું પૂરેપૂરું પાચન ના થવાને કારણે તો એ ખોરાક પડે પડે સડવા લાગે છે, અને ખોરાક સડે છે ત્યારે એસિડિક બને છે, એટલે આયુર્વેદની ભાષામાં કહીએ છીએ કાચો આમ ઉત્પન્ન થાય છે। એ આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી નકામો કચરો ઉત્પન્ન થાય છે, અને એની અંદરથી લોહી બને તો એ લોહી પણ ખરાબ બને છે, હાડકા બને તો હાડકા પણ ખરાબ બને છે, શુક્ર ધાતુ બને તો એ પણ ખરાબ બને છે। આમ તમામે તમામ 7 ધાતુઓ એની અંદરથી બને તો એ ખરાબ બને છે। ખોરાક સડવાની જે પ્રોસેસ છે એ કાયમ માટે જો ચાલુ રહે તો લોબાગાળે બ્લડ કેન્સર પણ થઈ શકે છે એની અંદરથી। આજકાલ તમે જુઓ તો 20-22 વર્ષની ઉંમર થાય એટલે લોકોને એસિડિટીનો પ્રશ્ન થાય છે અને લોકો ગોળી ગળવાની શરૂઆત કરે છે। તો ગોળી ગળી અને આપણે આપણી જે એસિડિટી છે જે બળતરા છે એને માત્ર દબાવી દેવાનું કામ કરીએ છીએ તો એસિડિટીના કારણે ઘણા માણસોને આંખોમાં બળતરા થાય છે, ઘણાને પેશાબમાં બળતરા થાય છે, ઘણા લોકો ટોયલેટ જઈને આવે એટલે કે સંડાસ જઈને આવે તો ગુદાના માર્ગે બળતરા થાય છે, પેશાબની અંદરથી વાસ આવે છે, મોઢાની અંદરથી દુર્ગંધ આવે છે, મળ ત્યાગ કરીએ તો મળની અંદરથી દુર્ગંધ આવે છે, નાની ઉંમરમાં માથાની અંદર ટાલ પડે છે, માથાના બાલ સફેદ થઈ જાય છે, બહેનોને માથાના બાલ ઉતરે છે, વધારે ઉતરે છે, ઢીંચણમાં ગાદીનો ઘસારો થાય છે, અને એટલે કે આપણા હાડકા છે એ પોલા બને છે, ખોખરા બને છે, પગના તળિયામાં બળતરા થાય છે, સોરિયાસિસનો પ્રોબ્લેમ થાય છે એટલે કે ચામડીના રોગ થાય છે, ખરજવું થવું, આખા શરીરમાં ફોલ્લીઓ થવી, થાપાના ભાગ ઉપર એટલે કે સાથળ ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ થવી, આવી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં એસિડિટીના લીધે થાય છે। એટલે કે ખોરાકનું યોગ્ય રીતે પાચન ના થાય તો એ ખોરાક એસિડિક બને છે, અને ખોરાક એસિડિક બને તો આ તમામ પ્રકારની સમસ્યાઓ ધીમે ધીમે આપણા શરીરમાં આવવા લાગે છે। તો હવે આપણા શરીરની અંદર એસિડિટી ના થવા દેવી તો શું કરવું? ખોરાકનું પૂરેપૂરું પાચન થાય તો ક્યારેય એસિડિટી થતી નથી। તો ખોરાકનું પૂરેપૂરું પાચન થાય, આપણો જઠરાગ્નિ મંદ ના પડે તો એના માટે શું કરવાનું? તો એના માટે આયુર્વેદમાં કેટલાક નિયમો બતાવે છે, એટલે આયુર્વેદમાં કહે છે કે આપણે જ્યારે ખોરાક લઈએ ત્યારે એ ખોરાક
लिक्विड अने सॉलिड बंने फॉर्म में होवो जोईए। एटले के रोटली रोटलो भाखरी अने कढ़ी होय सास होय दूध होय के दाळ होय लिक्विड बंने फॉर्म में आपणे 50-50% खोराक लेवानो छे अने 50% ओझरी भराई जाए त्यां सुधी ज आपणे लेवानो छे। तो आपणने केवी रीते खबर पड़े 50% ओझरी भराई गई? तो एना माटे पण आपणुं शरीर आपणुं बॉडी छे ए आपणने चेतवणी आपे छे। जेम कूकरनी अंदर आपणे खीचड़ी मूकी होय અને 3 સિટી વાગે તો આપણને ખબર પડે કે ભાઈ ગેસ બંધ કરવું પડશે, ખીચડી ચડી ગઈ। એમ આપણા શરીરની અંદર જ્યારે 50% ખોરાક ભરાઈ જાય ત્યારે ઓઝરીની અંદર રહેલો વાયુ બહાર આવે છે, જેને તૃપ્તિ ઓડકાર કહેવામાં આવે છે। એટલે આપણું બોડી, આપણું શરીર આપણને, આપણી ઓઝરી આપણને ચેતવણી આપે છે કે બસ બંધ કરો, 50% ખોરાકથી આપણું જઠર ભરાઈ ગયું અને એની અંદર 25% પાચક રસો ઉત્પન્ન થાય છે। આપણું જઠર છે એ 75% ભરાઈ જાય છે, કે 25% આપણી ઓઝરી ખાલી રાખવાની ખાલી રાખવાની ખાલી રાખવાની, તો જ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે। અને બીજો નિયમ છે કે જ્યારે બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું, ભૂખ ના લાગે તો જિંદગીમાં ક્યારેય ખાવાનું નહીં, એક ટાઈમ છોડી દેવાનો, તો તમે ક્યારેય બીમાર નહીં પડો। આયુર્વેદમાં કહે છે કે લંગનમ પરમ ઔષધમ, મતલબ કે ઉપવાસ એ દુનિયાનો સૌથી બેસ્ટ ઉપાય છે। અને આજનું મેડિકલ સાયન્સ પણ કહે છે કે ફાસ્ટિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ, મતલબ કે ઉપવાસ એ દુનિયાનો સૌથી સારામાં સારી મેડિસિન છે। તો આપણે જ્યારે પણ પાક્કું ભોજન કરીએ ત્યારે એક ટાઈમ આપણે ખાવાનું છોડી દેવાનું, રાત્રે આપણે રિસેપ્શનમાં કે મેરેજમાં પેટ ભરીને ખાધું હોય તો બીજા દિવસે આપણે ઉપવાસ કરી દેવાનો, અથવા બપોરે ભોજન કર્યું હોય પાક્કું તો રાત્રે આપણે ઉપવાસ કરી દેવાનો, ખાવાનું નહીં, તો જ આપણો જઠરાગ્નિ છે એ ખૂબ પાવરફુલ થશે। નંબર 3, જ્યારે પણ ખાઈએ ત્યારે ખૂબ ચાવી 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 ચાવીને ખાવાનું। જો આપણા મોઢાની અંદર જે લાળ છે એ લાળ ખોરાકની અંદર ભળશે તો આયુર્વેદમાં કહે છે કે 50% ખોરાક મોઢાની અંદર જ પાચન થઈ જશે, પછી તમે એ ખોરાક અંદર ઉતારશો તો એ ખોરાક ખૂબ ઝડપથી ડાયજેશન થશે, એમાંથી કાચો આમ ઉત્પન્ન નહીં થાય, એટલે કે ખોરાક સડશે નહીં। અને ભોજન કર્યા પછી ક્યારેય પાણી નહીં પીવું, 1-1.5 કલાક પછી તમારે પાણી પીવો તો પી શકો, અને ભોજન કરવાના 1 કલાક પહેલાં જ પાણી પીવાનું। જમ્યા પછી કોઈ દિવસ ઠંડી છાશ નહીં પીવી, જમ્યા પછી કોઈ દિવસ ઠંડો આઈસ્ક્રીમ નહીં ખાવો, જમ્યા પછી તરત જ કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવા, જમ્યા પછી તરત ઠંડી છાશ પીએ, ઠંડું પાણી પીએ કે આઈસ્ક્રીમ ખાઈએ કે કોલ્ડ ડ્રિંક્સ પીએ, તો આપણી જઠરાગ્નિ છે મંદ પડે છે, અને જઠરાગ્નિ મંદ પડે તો આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એમાંથી ખોરાક સડવા લાગે છે। અને છેલ્લો નિયમ કે બપોરે 12 વાગે ભોજન કર્યું હોય તો 6 વાગે ત્યાં સુધી આયુર્વેદમાં કહે છે કે કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકવાની નથી, ચા પણ પીવાની નથી, નાસ્તો પણ કરવાનો નથી, મમરા પણ ખાવાના નથી, કોઈ વસ્તુ મોઢામાં મૂકવાની નથી। કારણ કે આયુર્વેદમાં કહે છે કે તંદુરસ્ત અને નિરોગી રહેવું હોય તો 2 ખોરાક વચ્ચે ઓછામાં ઓછો 6 કલાકનું અંતર રાખવું પડે। બપોરે 12 વાગે તમે દાળ ભાત શાક રોટલી પાકું ભોજન ખાધું હોય તો 6 વાગ્યા સુધી તમારે વચ્ચે કોઈ વસ્તુ ખાવાની નથી, તો જ આપણો જે જઠરાગ્નિ છે એ ખૂબ એક્ટિવ રહેશે, તો જ આપણી ભૂખ ઉગડશે, અને તો જ આપણે જે કંઈ ખોરાક લઈશું એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન થશે, તો એસિડિટી પણ નહીં થાય, ગેસ પણ નહીં થાય, અને જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક ફોર વોચિંગ માય વિડીયો, થેન્ક યુ।